કે ધર્મની સાધના વિવેકપૂર્વકની સત્વપૂર્વકની કરતા જઈએ તો કપડામાંથી ધીમે ધીમે જે મેલ જાય એમ આત્મામાંથી ધીમે ધીમે દુર્ગુણ જાય. શું જાય? આત્મા તો કોઈનો ઈરા જેવો ચોખ્ખો છે, પણ મેલ લાગેલો છે એ મેલ ધીમે 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 જાય. એક ભોમાં જાય, બે ભોમાં જાય, ત્રણ ભોમાં જાય. રોગ ઉપરનો તાત્કાલિક જાય અને અંદરનો રોગ છે એ મહિનાઓને વર્ષોની દવા પછી જાય. આત્માનો અંદરનો રોગ ક્યારે જાય? ક્યારે જાય? બહુ બહુ આરાધના કરી. એટલે ધર્મની આરાધના કોણે છોડી દેવાની? આચાર્યોને નથી, ગણધરોને નથી, શું શ્રાવકોને નથી, કોને છોડવાની? કોઈને છોડવાની નહીં. તો શું કરવાનું બોલો? નીચેની આરાધના કરવાની કે ઉપરની આરાધના? કોના ખિસ્સામાં 100 રૂપિયા ન હોય, વ્યવહાર આખો બધો મોટા પૈસાથી ચાલે કે નાના પૈસાથી ચાલે? ખિસ્સામાં ઝવેરી હોય એ નોટો લઈને ફરે, પૈસા લઈને ફરે? બહાર ગામ જવું હોય તો 5-25 હજાર નોટો લઈ જાઓ, પૈસા લઈ જાઓ? કરોડપતિ અબજપતિ હોય પણ એના ખિસ્સામાં શું હોય? નોટો જોઈએ. કેમ આમ છે? હીરા કેમ ન લઈ જાય? કારણ કઈ? લોક વ્યવહારમાં જે પ્રચલિત હોય એનાથી મોટા માણસે પણ વ્યવહાર કરવો પડે. કોઈને હીરો આપે તો કામ ન લાગે, લાગે? એટલે જ્ઞાની પુરુષો પણ લોક વ્યવહારની મર્યાદાને ઓળંગતા નથી. જ્ઞાની પુરુષો પણ લોકાચારને, જ્ઞાની પુરુષો પણ સભ્યાચારને, જ્ઞાની પુરુષો પણ વિવેકને ક્યાંય ઓળંગતા નથી. ના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.